गुड मॉर्निंग मित्रों, आज आपणे नवुं चेप्टर स्टार्ट करवा जाइए छीए, डी अने एफ विभागना तत्वो। तो अहीं जो जूनी अटकळो होय तो एक आपणे दूर करवानी छे कि भाई तमे लोको इलेवंथनी अंदर एस विभागना तत्वो ऑलरेडी भणी गया छो, चेप्टर बहु लांबू हतुं, बधाने अघरू पड्युं हतुं। पछी पी विभागना तत्वो पार्ट वन पण भण्या हता 11मा धोरणनी अंदर, अने हमणा रिसेंटली ज तमे लोको पी विभागना तत्वो पार्ट टू कम्प्लीट कर्युं छे, बराबर छे। सातमुं चेप्टर आपणे आजे जे चालू करीए छीए ए आठमुं चेप्टर छे। तो ए चेप्टरनी साइज अने रिएक्शनोनी संख्या जोईने जो डर लगतो होय तो ए भूली जजो, केम के आ चेप्टरनी अंदर एटली रिएक्शनो अने ए मुजबनी कोई ज वस्तु आमां रिपीट थवानी नथी। एनी सापेक्षमां चेप्टर नानुं छे, सेलू छे, अने बोर्डमां पूछाता प्रश्नोनी संख्या अतिशय ओछी छे। एटले मैं ए लख्युं छे आ चेप्टर 6 માર્કની अंदर बोर्ड एक्जाममां पूछाय छे, तो 6 માર્ક્સ लेवा आ चेप्टरना अतिशय सहेला रहेशे, केम के आनी अंदरथी लगभग 3 માર્કનો एक प्रश्न एवरी ईयर पूछाय छे, बाकीना एमसीक्यू होय छे, बराबर छे। एटले थोड़ूक नहीं पण सौथी वधारे सहेलू चेप्टर जे तमे विभागो भण्या छो अत्यार सुधीनी अंदर, एस विभाग, पी विभाग पार्ट 1 अने 2, एनी सापेक्षमां नानुं ई छे, 3-3 चेप्टरनी सापेक्षमां, अने ईजी पण छे। एटले तमारी बधी ज अटकळो अहींया दूर करी देजो, बराबर छे। अहींया बनावट गुणधर्म उपयोगनी वात आवशे, पण मात्र ने मात्र एवा बे ज संयोजनोनी वात छे आखा चेप्टरनी अंदर, बाकी आपणे गुणधर्मोनी चर्चा करशुं, बराबर छे। तो सामान्य वात जोईए, पछी आमां जे आगळ वधतुं जशे ने ए जोता जशुं। बहु ज सहेलू चेप्टर छे आजे आपणे जोईए। आमां डी अने एफ विभागना जे तत्वोना बे पार्टीशन करेला छे, तो डी विभागना तत्वोने कया नामे ओळखीए छीए? तो भाई संक्रांति धातु तत्वो, आमां अपवाद छे ए हमणां आपणे आगळ वधशुं एटले तमने ख्याल आवशे। एफ विभागना तत्वो जे छे एने आपणे आंतर संक्रांति तत्वो तरीके ओळखशुं, बराबर मित्रो। तो हवे डी विभागनी अंदर कया कया श्रेणीना भाग आवशे अहींया? तो 3D, 4D, 5D अने 6D। 6D हालमां અપૂર્ણ છે, આનો ઉપયોગ આપણે કરવાના નથી, પણ 3D, 4D, 5D નો તો કરવાના છીએ। તો આ શ્રેણીની માહિતી ટૂંકમાં ડી વિભાગના તત્વોની અંદર આવશે। આપણે આવર્ત કોષ્ટક હમણાં જોશું એટલે એક્ઝેક્ટલી ખબર પડી જશે તમને લોકોને। એફ વિભાગના તત્વોની અંદર કઈ શ્રેણીની વાત આવશે? તો કે 4F અને 5F। એમાં ખાસ એક જોવાનું છે, 4F શ્રેણી જે છે ને એને આપણે લેન્થેનોઇડ શ્રેણીથી ઓળખીએ છીએ। કઈ મિત્રો કહેશો? અને લેન્થેનોઇડ। 4F શ્રેણીને શું કહેશું? લેન્થેનોઇડ। અને 5F શ્રેણીને શું કહેવાશે? એક્ટિનોઇડ। આપણે જ્યારે પહોંચશું ત્યારે તમને લોકોને એક્ઝેક્ટલી ખબર પડી જશે એટલે ચિંતા ન કરતા, પણ આ શ્રેણીના નામ તમને ખબર હોવી જોઈએ। લેન્થેનોઇડ એટલે કે 4F શ્રેણી, અને 5F એટલે શું આવશે ત્યાં? એક્ટિનોઇડ શ્રેણી। આની ચર્ચા આપશે આપણે જ્યારે ત્યાં એફ વિભાગના તત્વો પહોંચશું ત્યારે આપણે જોશું, બરાબર। આ પાર્ટીશન આખે આખું ચેપ્ટરનું બે ભાગની અંદર છે, પેલા ડી વિભાગ ભણશું પછી એફ વિભાગ ભણશું। તો ડી વિભાગમાં કઈ કઈ માહિતીઓ મેળવવાના છે એ મેં અહીંયા એક્ઝેક્ટલી લખેલું છે। એફ વિભાગમાં કઈ કઈ માહિતી મેળવવાના છીએ એ પણ મેં અહીંયા લખેલું છે। જોઈએ ડી વિભાગની અંદર સૌથી પહેલા તો આપણે ડી વિભાગની આપણે ઇલેક્ટ્રોન રચના ભણવાના છીએ। 3D, 4D, 5D જે કક્ષકો છે એની આપણે આખી આખી ઇલેક્ટ્રોન રચના ભણવાના છીએ। તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, ડી વિભાગ આવે છે કઈ જગ્યાએ? આવર્ત કોષ્ટકની અંદર તમને લોકોને જગ્યા ક્યાં છે એ ખબર હોવી જોઈએ। સમૂહ 3 થી સમૂહ 12 સુધીના જે તત્વો વચ્ચેના છે એ બધા કયા છે? ડી વિભાગના છે, તમને લોકોને ખ્યાલ છે। અને આખે આખા આવર્ત કોષ્ટકની નીચે જે બે હરોળ એક્સ્ટ્રા આપેલી છે 4F અને 5F ની, એ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની છે, ઇટ મીન્સ કે તે એફ વિભાગના તત્વો છે। હું તમને હમણાં ઇમેજ બતાવીશ એટલે તમને લોકોને વધારે ખ્યાલ આવી જાય। પણ અહીંયા આપણે ડી વિભાગની અંદર કઈ ચર્ચા કરવાના છીએ તો જોઈએ તો ઇલેક્ટ્રોન રચના શીખશું આપણે 3D, 4D, 5D માટેની, બરાબર। એના જે 10-10 તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના જોશું આપણે। ત્યાર પછી સામાન્ય ગુણધર્મ જોવાના છીએ, લાક્ષણિકતાઓ જોવાના છીએ, પણ સંક્રાંતિ તત્વોની ગુણધર્મો કયા કયા આવશે ખાસ, તો એની અંદર તમે લોકો 11મા ધોરણની અંદર ચેપ્ટર 3માં તમને લોકોને યાદ હોય તો તમે ભણી ગયા હતા, શું ભણ્યા હતા કે ભાઈ પરમાણ્વીય ત્રિજ્યા આવર્તમાં અને સમૂહમાં શું ફેર પડે છે, આવું તમે ભણી ગયા છો। આઈની ત્રિજ્યામાં શું ફેર પડે છે, પછી આયનીકરણ એન્થાલ્પીમાં શું ચેન્જીસ આવે છે, રિડક્શન કરતાના ગુણની અંદર શું ફેરફાર થાય છે, આ બધી જ વસ્તુઓ આપણે આની અંદર જોવાની છે, બરાબર।
એટલે રિડક્શન પોટેન્શિયલ પણ તમે લોકો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણમાં ઓલરેડી ભણી ગયા છો, એટલે તમને આઈ થિંક એ પણ આવડતો તો હશે જ બરાબર. આની અંદર જે પણ કોન્સેપ્ટ આવશે એને આપણે બહુ વ્યવસ્થિત ડિટેલમાં જશું. એટલે સામાન્ય ગુણધર્મ એક મેઇન મોટો ટોપિક છે. એના પછીનો જે સૌથી એવરી યર જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે આ ટોપિક છે સંક્રાંતિ તત્વોના સંયોજનની બનાવટ ગુણધર્મ અને એના ઉપયોગ. તેની અંદર બે જ બનાવટ આપણે જોવાની છે, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ અને K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. આની બનાવટ ગુણધર્મ ઉપયોગ જોવાના છે. બે થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂછાઈ શકે એવી છે. એની સાપેક્ષમાં એફ વિભાગમાં પણ સેમ એજ આપણે જોવાના છીએ. ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ગુણધર્મ જોશું, સામાન્ય લાક્ષણિકતા હોય જોશું, પછી લેન્થેનોઇડ અને એક્ટિનોઇડની રાસાયણિક પ્રક્રિયાઓ જે દર વખતે પૂછાઈ શકે છે, આ ન હોય તો આવું કંઈક હોય રાસાયણિક પ્રક્રિયાઓ, અને આની અંદરથી MCQ દર વખતે પૂછાઈ શકે એવા હોય છે, જે ડી અને એફ વિભાગના તત્વોના અનુપ્રયોગો અથવા તો આપણે કહી શકશું ત્યાં યુઝીસ ઉપયોગો બરાબર છે. જે મેં એ 3 રાઇટ કરી છે એટલા મેઇન પોર્શન છે જેમાંથી ક્વેશ્ચન્સ પૂછાય છે. બાકી લાક્ષણિકતા અને સામાન્ય ગુણધર્મમાંથી શું પૂછાઈ શકતું હોય છે MCQ જ આવે છે. એટલે આ ચેપ્ટરનું ઓવરવ્યૂ છે. 6 માર્ક લેવા એટલા બધા ઇઝી છે જે મેં અહીંયા તમને દેખાડવાની ટ્રાય કરેલી છે બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ ચેપ્ટરની અંદર. જો સામાન્ય માહિતી લઈએ કે ભાઈ ડી વિભાગના તત્વો કોને કહેશું, આપણે આજે જે સ્ટાર્ટ કરવાના છીએ શું ચાલુ કરશું, માત્ર ને માત્ર ડી વિભાગ જ્યાં સુધી કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એફ વિભાગની ચર્ચા આપણે આગળ જતા કરશું બરાબર. તો જોઈએ ડી અને એફ વિભાગના તત્વો, ધ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ. એની અંદર આપણે જે પહેલો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ ડી વિભાગના તત્વો જેને આપણે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખશું. તો ડી વિભાગના તત્વો પહેલા તો કહેવાય કોને, ખાસ જોઈએ. જો ધાતુઓના તટસ્થ પરમાણુ કે આયનોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લે ભરાતી કક્ષક જો ડી હોય, કઈ હોવી જોઈએ છેલ્લે ભરાતી કક્ષક, ખાસ કરીને અહીંયા ડી હોય તો તે ડી વિભાગનું તત્વ છે એવું આપણે કહી શકીએ બરાબર છે. તો તે આપણે શું કહી શકશું, ડી વિભાગનું તત્વ છે એમ કહી શકાય. છેલ્લે ભરાતી કક્ષક કઈ હોવી જોઈએ, ડી હોય તો જ એ ડી વિભાગનું તત્વ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછી આની અંદર જ એક આગળ કે ભાઈ સંક્રાંતિ તત્વ, અહીંયા આપણે ખાલી ડી વિભાગની વાત કરી છે, હવે સંક્રાંતિ તત્વો કોને કહેવાય, કેમ કે આની અંદર અપવાદરૂપ છે. ડી વિભાગ એટલે સંક્રાંતિ તત્વો એ બધાને એવું ખ્યાલ છે, પણ એમાં અપવાદ છે. એક્ઝેક્ટલી સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા શું કહી શકાય એ જોઈએ. જે ધાતુઓના તટસ્થ પરમાણુ કે આયનોમાં ખાસ ડી કક્ષકો અપૂર્ણ ભરાયેલી હોય તેને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ લખી નાખી, તમે આયોનિક અવસ્થાવાળી પણ લખી નાખી, દાખલા તરીકે Scandium+2 લખી જ નાખી છે, Titanium+3 લખી જ નાખી છે એક્ઝેક્ટલી, પણ ડી કક્ષકમાં છેલ્લે ઇલેક્ટ્રોન ભરાય છે તેથી એ સંક્રાંતિ તત્વ છે એવું કહી શકીએ. છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ, ડી કક્ષકની અંદર હોવો જોઈએ. એટલે ડી કક્ષક ખાલી હોય તો એ સંક્રાંતિ તત્વ નથી એવું નહીં ગણી શકાય. ખાસ ધ્યાન રાખજો સ્કેન્ડિયમ અપવાદરૂપ રહેશે, Scandium+3, ડી કક્ષકમાં કોઈ જ ઇલેક્ટ્રોન નથી વધતો છેલ્લે +3 અવસ્થાની અંદર, છતાં પણ એ સંક્રાંતિ તત્વ છે. પણ આપણે અહીંયા જે વાત છે એ કહી છે કે ભાઈ છેલ્લે ભરાતી કક્ષક જે ડી છે ની અપૂર્ણ હોવી જોઈએ, જો સંપૂર્ણ હોય ને તો એ સંક્રાંતિ તત્વ નથી. અપૂર્ણ હશે તો ચાલશે, ખાલી પડેલી ચાલશે, અધૂરી પણ ચાલશે. શબ્દો ઉપર ભાર મૂકજો. ડી કક્ષક 3D કક્ષકના કાં તો 4D કક્ષકના કાં તો 5D કક્ષકના જે તત્વો છે એમાં ઇલેક્ટ્રોનથી ખાલી પડેલી ચાલશે, અપૂર્ણ ભરાયેલી ચાલશે, પણ કમ્પ્લીટલી ફિલ્ડ ચાલશે નહીં. તમને લોકોને મિત્રો એ ખબર છે કે ડી કક્ષકમાં કમ્પ્લીટ ભરીએ તો કેટલા ઇલેક્ટ્રોન ભરાય, ડી કક્ષકમાં 10 ભરાય ને, એસ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, પી ની અંદર 3 ઇલેક્ટ્રોન ભરાય અને ડી ની અંદર 10 ઇલેક્ટ્રોન, એફ ની અંદર 14 ઇલેક્ટ્રોન બરાબર ને. તો આ તમને ખ્યાલ છે. તો હવે ડી કક્ષકમાં જો 10-10 ઇલેક્ટ્રોન એમનેમ જ પડ્યા રહે, કમ્પ્લીટલી ફિલ્ડ હોય એની ઓક્સિડેશન અવસ્થાની અંદર બરાબર, તો એ તત્વ સંક્રાંતિ તત્વ વધશે કાં તો બનશે નહીં.
बराबर એટલે અહીંયા જે વાત છે અપૂર્ણ ભરાયેલી હોય ને તો જ સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ। હવે આની અંદર જે અપવાદ છે ને એની ચર્ચા કરીએ કે અપવાદ કયા છે કે ડી વિભાગના તત્વો હોવા છતાં સંક્રાંતિ તત્વો તરીકે જાણીતા નથી એવા કેટલાક તત્વો છે એનું કારણ શું તો સમૂહ 12 ના જે ત્રણ તત્વો છે ઝિંક કેડમિયમ અને મર્ક્યુરી ઝિંક છે ને એ 3D કક્ષક માટેનું છે એટલે કે આવર્ત નંબર 4 નું છે પછી આ કેડમિયમ છે ને એ 4D કક્ષક નું છે તો એ આવર્ત નંબર 5 ના તત્વો છે અને HG છે મર્ક્યુરી એ આવર્ત નંબર 6 ના તત્વો છે જે 5D શ્રેણીની અંદર આવે છે બરાબર મર્ક્યુરી તેમની ધરા અવસ્થામાં અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં હમણાં પોતાની ઓક્સિડેશન અવસ્થા સામાન્યતઃ +2 અને +3 જ છે +2 અને +3 બરાબર એ ઓક્સિડેશન અવસ્થામાં ખાસ અહીંયા શબ્દો જોવાના છે ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ D10 ધરાવતી હોવાથી તેમને સંક્રાંતિ ધાતુ તરીકે ગણવામાં આવતા નથી। જો D10 એના ઓક્સિડેશન અવસ્થાની અંદર એની અંદર 10 ઇલેક્ટ્રોન હાજર છે કંઈક સમજી લો કે એમનેમ 10 ઇલેક્ટ્રોન હાજર હતા +2 ઓક્સિડેશન અવસ્થાને લીધે શું થઈ ગયું કે ડી માંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા કાં તો 1 ઇલેક્ટ્રોન નીકળી ગયો એટલે શું થઈ ગયું ડી 10 માંથી 9 થઈ ગઈ 9 ઇલેક્ટ્રોન સુધી કાંઈ વાંધો નહીં પણ ડી માં જો 10 ઇલેક્ટ્રોન ભરાયેલા રહે એ પણ એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી એની કોઈ એક નિશ્ચિત ઓક્સિડેશન અવસ્થામાં બરાબર તો એને આપણે D10 ગણી શકાશે અને એ તત્વ કેવું રહેશે સંક્રાંતિ ધાતુ તરીકે નહીં ઓળખાય બરાબર D10 ને D10 જ રહે છે કોઈ ઇલેક્ટ્રોન જતો જ નથી તો એ સંક્રાંતિ ધાતુ તરીકે ગણાશે નહીં પણ જો ડી માંથી 1 ઇલેક્ટ્રોન નીકળી જાય તો એ સંક્રાંતિ તત્વ તરીકે ઓળખશું। આપણે એના એક્ઝામ્પલ હમણાં ઇલેક્ટ્રોન રચના ભણીને ત્યારે ખાસ જોવાના છે એટલે મૂંઝાતા જરાય નહીં કે D10 આ ત્રણે ત્રણની અંદર શું કામ એને રહી જાય છે તો આ હું તમને સીધા જ એક્ઝામ્પલ જયારે ઇલેક્ટ્રોન રચના જોઈને ત્યારે હું તમને જણાવીશ બરાબર। હવે જોઈએ સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા શું છે। હવે આમાંથી મિત્રો છે ને MCQ પૂછાઈ શકે છે એટલે આ તમારે ધ્યાનમાં લેવાની છે કે સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા શું તો ભાઈ તેમના અંદર શું છે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી છે સંક્રાંતિ તત્વોની અંદર ડી કક્ષક અપૂર્ણ ભરાય ડી કક્ષક ભરાય છે નથી તો કે ભાઈ ઇલેક્ટ્રોનથી પાણીથી નહીં હા મૂંઝાતા ને વરસાદ છે વળી પાછું બીજો વિચાર આવે ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય પણ સેનાથી તો કે ભાઈ ઇલેક્ટ્રોનથી બરાબર તેઓ રંગીન આયનોનું નિર્માણ કરે છે ડી વિભાગના જે તત્વો છે ખાસ કરીને રંગીન હોય છે આવો તમે શબ્દ ક્યાંય સાંભળ્યો હોય તો આપણે ક્યારે સવર્ગ સંયોજનોની જયારે વાત કરી ને ત્યારે એની અંદર વાત એવી હતી હવે સવર્ગ સંયોજનોની વાત અહીંયા આવશે જ હમણાં ત્યાર પછી સમાન ચુંબકીય અને અનુચુંબકીય ગુણધર્મ પણ દર્શાવે છે ચુંબકીય ગુણ પણ હોય છે ડી વિભાગના તત્વોમાં અનુચુંબકીય ગુણ પણ હોય છે બંને પ્રકારના ગુણધર્મો દરેક તત્વોની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે ત્યાર પછી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ પણ હોય છે એટલે કે એક જ તત્વની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા હોય દાખલા તરીકે કેમ તમને લોકોને ખ્યાલ હોય તો મેંગેનીઝમાં +2 પણ છે +7 પણ છે ક્રોમિયમની +2 પણ છે સોરી +3 પણ છે +6 પણ છે બરાબર કોબાલ્ટની +2 અને +3 બોથ છે બરાબર તો આ તમને લોકોને ખ્યાલ છે વિશિષ્ટ ઓક્સિડેશન અવસ્થા જે સ્થાયી અવસ્થા છે એક કરતા વધારે સ્થાયી અવસ્થા ધરાવે છે ત્યાર પછી લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજનો બનાવે છે લિગેન્ડ સાથે સંકીર્ણ સંયોજનો ચેપ્ટર 9 તમે લોકો આખે આખું ભણી ગયા છો સવર્ગ સંયોજનો જેમાં દરેક તત્વ કયા હતા તો 3D ના જ હતા ભાઈ જોયા હતા ને હવે પાછું યાદ ન હોય તો રિવાઇન્ડ કરજો ચેપ્ટર ને રિવિઝન કરજો તમે લોકો ફ્રી જ છો આંતરાલીય સંયોજન અને મિશ્ર ધાતુ રચે છે આંતરાલીય સંયોજન છે શું એ આગળ આપણે થિયરી ભણવાના છીએ એટલે મૂંઝાતા જરાય નહીં અને ઉપરાંત ઉદીપકીય ગુણધર્મ ધરાવે છે એ પણ ખાસ આની અંદર વાત છે કે PTPD આપણે તમને લોકોને યાદ હોય તો નિકલ ઉદીપક તમને લોકોને યાદ હોય તો એ ઉદીપક તરીકે આ તત્વોનો ખાસ ઉપયોગ થાય છે નિકલ ઉદીપક PTPD બરાબર છે તો આવા કેટલાક ધાતુઓ કે જે ઉદીપક તરીકે લઈ શકાય છે બરાબર હવે આપણે આગળ વધવાના છીએ જો સામાન્ય માહિતી લઈએ ડી વિભાગના તત્વોની
तो आवर्त कोष्टक में संक्रांति तत्वों स्थान अने संक्रांति श्रेणीओ। तो मित्रों तमने लोगों ने सीधूज आवर्त कोष्टक जे देखाय छे ए आवर्त कोष्टक नी अंदर सीम्पल बात छे कि डी विभाग ना तत्वो कई जगह गोठवायेला छे। तो तमे जोवो छो ने आ बाजू जे छे नी एस विभाग छे, आ बाजू छे पी विभाग छे, एटले एस विभाग ना समूह एक अने बे नी एक अलग श्रेणी आपेली छे। आ बाजू जे आपेली छे केटला छे अहींया समूह 13 थी समूह 18 नी छ श्रेणीओ आपेली छे। पण वच्चे नो जे स्काय ब्लू भाग तमने देखाय छे, वच्चे नो जे आ स्काय ब्लू भाग जे छे ए सेनो छे, डी विभाग ना तत्वो छे। पछी आ पोपटी कलर नी जे देखाय छे श्रेणी लाइट ग्रीन, साव पोपटी कलर छे, फ्लूरोसेंट ग्रीन कलर जे देखाय छे, लेंथेनोइड छे अने रेडिश जेवो कलर देखाय छे, पीच रेडिश कलर એ કયો છે? એક્ટિનોઇડ શ્રેણી ત્યાં હાજર છે। હવે આ તમને એક્ઝેક્ટલી દેખાય છે, તમને સમજી શકો છો કઈ જગ્યાએ હાજર છે। આપણે સરનામું જોવાનું છે, જવાનું નથી। જોઈએ ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મધ્ય ભાગ રોકે છે, જે મેં અહીં એક્ઝેક્ટલી બતાવ્યું। જો તે જે તમને દેખાય છે સ્કાય બ્લુ કલર, જેથી જેની એક તરફ એસ વિભાગ અને બીજી તરફ કોણ છે પી વિભાગ છે, એટલે એસ અને પી વિભાગની મધ્યમાં છે। તેથી આ તત્વોનું નામ સંક્રાંતિ તત્વો છે। એના જે રસાયણિક ગુણધર્મો છે ને, તમને લોકોને યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 3 ધોરણ 11 ની અંદર ખબર છે આવર્તી વલણ જોતા હતા કે ભાઈ ડાબીથી જમણી તરફ જતા એસ વિભાગથી આમ પી વિભાગ તરફ જાય એમ રસ્તામાં કોણ આવે? ડી પણ આવે ને, બરાબર। તો જે ડી વિભાગના તત્વો છે ને એના ગુણધર્મો એસ અને પી ની વચ્ચે સંક્રાંતિ પામે છે। એના જે રસાયણિક ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મોની જે વાત કરીએ છીએ, એસ અને પી ની વચ્ચે સંક્રાંતિ પામે છે। તેથી આપણે એને એવું કીધું કે ભાઈ સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે આપણે આને ઓળખશું। ધાતુ છે એટલે ધાતુ તત્વો તરીકે, બરાબર। જે આવર્ત કોષ્ટકમાં ચાર હરોળ જે તમને દેખાય છે, 3D, 4D, 5D અને 6D, જે જો બ્લુ કલરની જે દેખાય છે ને સ્કાય બ્લુ કલરની, એ તમને અહીંયા એ ચાર હરોળ છે ટોટલ, ગણી લ્યો જોઈને, એમાં ગણવાની શું જરૂર, દેખાય જ છે, બરાબર। જેમાં 6D અપૂર્ણ ભરાયેલી છે, એટલે એની એક્ઝેક્ટ ચોક્કસ માહિતીઓ નથી। આપણી પાસે નામ તો આવી જ ગયા છે, એમ તો ટોટલ 124 તત્વ સુધીના નામ આવી ગયા છે, પણ આપણે અહીંયા આપણે જે વાત કરવાના છે 118 સુધીની જ વાત કરશું અને જેટલા છે એટલાની જ વાત કરશું, વધારે આગળ નથી વધતા। હવે જોઈએ જે 3D છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરીકે કોણ ઓળખાય છે? તો 3D કક્ષકના ઇલેક્ટ્રોન ઓળખાય છે। આ તમને લોકોને મેં પાકા કરાવ્યા હતા યાદ હોય તો, સ્કેન્ડિયમથી ઝિંક 21 થી 30, સ્કેટી વેક્રોમે આકો નિકો જી, યાદ છે ને? આ પરમાણુ ક્રમાંક આપ્યા છે 21 થી 30, કાઉન્સમાં જે લખ્યા છે એ એમના શું છે? પરમાણુ ક્રમાંક। એટલે 3D કક્ષકના જે શ્રેણીના જે તત્વો છે એ કયા કયા? તો સ્કેન્ડિયમથી ઝિંક 21 થી 30 નંબર। દ્વિતીય શ્રેણી એટલે કે 4D શ્રેણી ના તત્વો કયા કયા આવશે? યેટ્રિયમ એટલે કે 39 નંબર થી કેડમિયમ 48 નંબર। 39 થી ક્યાં સુધી આવશે? 48। આ તમારે ખાસ યાદ રાખવાના છો, મેં તમને લોકોને શોર્ટકટ ચેપ્ટર નંબર 9 ની અંદર લખાવેલી છે, યાદ કરજો, ભૂલી ન જતા। મેં તમને શોર્ટકટ માટે એક PDF મોકલેલી હતી, તમે લોકોએ જોયેલી હશે હશે ને હશે, જ ન જોયું હોય તો પાછી ફેરવજો ક્યાં લખાયું હતું, બરાબર। આ શોર્ટકટ આની અંદર ખાસ જરૂર પડશે, જો MCQ ની અંદર પૂછાઈ જાય કે આની ઇલેક્ટ્રોન રચના નીચેનામાંથી કઈ, પછી પરસો વળી જાય, કાંઈ વાંધો નહીં। તૃતીય શ્રેણી 5D, તો 5D ના જે તત્વો છે કયા? લેન્થેનમથી આવશે મર્ક્યુરી, એમાં એક આ એક અપવાદરૂપ છે, 57 57, પછી 72 73 74 75 ને સીધે સીધા સુધી આવશે 80 સુધી। આપણે ઇલેક્ટ્રોન રચના હમણાં જોશું એટલે તમને લોકોને સમજાઈ જશે। ત્યાર પછી આવશે ચતુર્થ શ્રેણી, કઈ આવશે? 6D શ્રેણી। આ MCQ માટે છે, તમને લોકોને યાદ રહેવું જોઈએ, આ વાત છે જે MCQ માટે છે। એક્ટિનોઇડ થી માંડીને ક્યાં સુધી આવશે? કોપરનિક્સિયમ। એક્ટિનોઇડ થી માંડીને આવશે કોપરનિક્સિયમ, એમાં પણ સેમ એઝ આની જેમ જ આવશે, પણ આની આપણે ઇલેક્ટ્રોન રચના ભણવાના નથી, એની કઈ ખાસ પણ જરૂર પણ નથી, બરાબર। તો અહીંયા સુધીની એક્ઝેક્ટ તમને લોકોને ખ્યાલ આવ્યો, સ્કેન્ડિયમ થી ઝિંક, યેટ્રિયમ થી કેડમિયમ, લેન્થેનમ થી મર્ક્યુરી, 57 પછી 72 થી સીધે સીધા આવશે 80, આમાં 89 થી 112 એવું નથી, વચ્ચે અહીંયાથી કટ થશે, કેમ કે 112 પૂરા કરવા માટે અમુકની પ્રોબ્લેમેટિક છે, એટલે જ મેં કીધું કે અહીંયા 6D કક્ષક કેવી છે? અપૂર્ણ છે, એટલે એમાં લોચા છે, બરાબર। પણ અહીંયા આપણે યાદ શું રાખવાનું છે? 89 થી 112, બીજું કાંઈ નહીં।
तो आज आप अहिया सुधी राखी इलेक्ट्रॉन रचना जय नेक्स्ट लेक्चर अंदर जोशु त्यारे तमारे खास एने पाकी करवानी छे। हुं तमने आम एक झलक आपी दऊं कि इलेक्ट्रॉन रचना केवी हशे। प्रथम संक्रांति, द्वितीय संक्रांति, तृतीय संक्रांति। जे लोग एडवांस छोकराओ छे, टेलेंटेड छे, ए लोग तो आने स्क्रीनशॉट पाड़ीने पाकी करी ज नाखवाना छे, बराबर। पण आजे आ सामान्य माहिती सुधी चेप्टर ने राखीए, पछी आपणे धीमे धीमे आगळ वधशुं, बराबर। चलो आजे अहींया सुधी राखीए, थैंक यू।